હવે શું જો વિચારજો કે અહીંયા આગળ આ જે તત્વ હતું દાખલા તરીકે ઝેડ એ છે એની અંદર ન્યુટ્રોન અને પ્રોટોન હતું તો ન્યુટ્રોન નું રૂપાંતર તમે પ્રોટોન માં કરી નાખો દેટ મીન્સ કે એના કુલ દળાંક માં તો કોઈ ફરક ના પડે પણ વધારાનો શું આવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આવે આ જે ઇલેક્ટ્રોન છે તમારું બીટા પાર્ટિકલ કહેવાય એટલે અહીંયા તમે જે લખેલું છે પી 1532 આની અંદર થી દાખલા તરીકે બીટા પાર્ટિકલ ઉત્પન્ન થાય તો બીટા પાર્ટિકલ એટલે ઇલેક્ટ્રોન પ્લસ એન્ટી ન્યુટ્રિનો બરાબર આ ન્યુટ્રિનો છે આ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન એટલે કે બીટા પાર્ટિકલ આ બીટા પાર્ટિકલ તો હવે અહીં જે તત્વ બને એ તત્વની અંદર શું થાય તો એના દળાંકો કોઈ ફરક નહીં પડે એ 32 નું 32 લેશે પણ એનું મેં તમને શું કીધું અહીં એકમ ની અંદર વધારો થાય હવે અહીંયા આગળ હતા 15 અહીં થઈ ગયા 16 તો 16 વાળું એવું કયું તત્વ છે જેનું પરમાણુ ક્રમાંક 16 છે વિચારો તમે એવું કયું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 16 છે પ્રતિક શ્રેય શ્રેલાળ શ્રેય રાઠોડ બધા કઈ ગયા ભાઈ મેં એવું કયું તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 16 છે ભાઈ બોલો નથી યાદ પણ આવા કોષ્ટક ખોલો ને જોઈને મને કહો ચલો હા સલ્ફર અને સલ્ફર માટે તમે અહીંયા લખશો એસ તો હવે જુઓ આ રિએક્શન તમે આરામથી પરીક્ષામાં લખી શકો છો આને બહુ પણ જરૂર પડે નહીં જો તમને બીટા પાર્ટિકલની સમજ હોય આટલી સમજ હોય તો સમજ પડી તો જ્યારે જ્યારે બીટા પાર્ટિકલનું સર્જન થાય તે વખતે હંમેશા યાદ રાખજો ન્યુટ્રોન નું રૂપાંતર પ્રોટોનમાં થાય ન્યુટ્રોન રૂપાંતર પ્રોટોન માં થઈ જાય એટલે કે પ્રોટોન માં વધારો થયો પ્રોટોન માં વધારો થયો એટલે કે ઝેડ માં વધારો થયો ઝેડ માં વધારો થયો એટલે કે અહીંયા પરમાણુ ક્રમાંક 1 નો વધારો થાય 15 હતા એને 16 થઈ ગયા જોડે જોડાય ઈ આ ઈ એ બીજું કશું નહીં પણ શું છે બીટા કણ આ જે બતાવે છે બીટા કણ બીટા ની ઉપર માઇનસ લખ્યું એટલે કે એને બીટા કણ કહેવાય આ ન્યુટ્રીનો છે પણ એન્ટી ન્યુટ્રીનો છે આટલી વસ્તુ તમારા માઇન્ડમાં હોવી જોઈએ ક્લિયર એ જ રીતે જ્યારે જ્યારે કોઈ તત્વ બીટા પ્લસ એટલે પ્રોઝિટોન ઉત્પન્ન કરે બરાબર નું ઉત્સર્જન કરે ત્યારે ત્યારે પણ પરમાણુ દળાંક માં કોઈ ફેરફાર થતો નથી કોઈ ફેરફાર થતો નથી પણ તેના પરમાણુ ક્રમાંક માં એક એકમ નો ઘટાડો થાય ક્લિયર હવે અહીંયા આગળ તમે જુઓ કે આવું થવા પાછળનું કારણ શું છે તો એનું જે રિએક્શન જે છે એ સમજાવવા ઉપર તમને ખ્યાલ આવી ગયો હશે એટલે કાઢી નાખું છું તો એક એકમ નો ઘટાડો કેવી રીતે થાય હવે અહીં જુઓ આની તમે ઉલટી પ્રક્રિયા થશે તો અહીંયા આગળ એક એકમ નો ઘટાડો થવા પાછળનું કારણ શું છે અહીં પ્રોટોન નું ન્યુટ્રોન પ્રોઝિટોન અને ન્યુટ્રિનો માં રૂપાંતર થાય ન્યુટ્રિનો માં રૂપાંતર થાય દેટ મીન્સ એને લખાય એવી રીતે કે પ્રોટોન જે છે એનું રૂપાંતર એક ન્યુટ્રોન માં થયું વત્તા એક પ્રોઝિટોન મેં અહીં પ્લસ અહીં માઇનસ લખેલો યાદ રાખજો નહીં પ્લસ લખેલો અને અહીં ન્યુટ્રિનો આ ઉપર મેં માઇનસ નથી લખ્યું એન્ટી નાઇન ન્યુટ્રિનો નથી આનું જસ્ટ ઉલટું અને તમે આ બાજુ લઈ જાઓ એટલે આ ઈ પ્લસ થઈ જાય આ પણ પ્લસ થઈ જાય આ રીતે પણ તમે યાદ રાખી શકો છો આ યાદ રાખવાની એક ટ્રીક છે જેને આની સમજ પડશે એને આવનાર પરીક્ષાઓ તમારી જેડબલી નીટ ગમે ત્યાં છે અને આવનાર ભવિષ્યમાં તમે કોઈને શીખવાડશો તો પણ આ ઉત્તમ વસ્તુ છે આને શીખવાડજો ભાઈ આલ્ફા બીટા ગામા એના સિવાય તમારે આગળ કોલેજ થવાની નથી અને ભૂલથી જો એડમિશન મળે તો બે હાથ અને ત્રીજું માથું એક નારિયેળ ફોડીને આવતા જો એમબીબીએસ માં કેમ જશો નહીં ભાઈ આ વસ્તુની સમજ નથી તમે બંગાળ ડોક્ટર બનશો બંગાળ એન્જિનિયર બનશો દુનિયાની બિલ્ડિંગો તોડી પાડશો ઘણા માણસો મારી નાખશો એટલે મહેરબાની કરીને આ વસ્તુ ધ્યાન રાખજો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ બરાબર ચલો હજુ દાખલા આવે છે આના અને દાખલા હું ગણી મોકલું છું ભાઈ મારા છોકરાને અને એને સમજાવું છું આના ઓકવર્ડ દાખલા આવે છે એકદમ તમે એવું વિચારી બેસતા છો કે મને એમબીબીએસ માં એડમિશન મળી ગયું પછી હું રાજા છું એવું નથી બધું બારમા બારમાના બેઝ થી ચાલે છે બધું જ બારમાના બેઝ થી ચાલે છે જેનો બારમાનો બેઝ કાચો છે
મહેરબાની કરીને આ લાઈન છોડી દોજો, આર્ટ્સ કોમર્સ લઈ લોજો, બરાબર. સૌથી સારું તમારા માટે પણ થશે અને આવનાર પેઢી માટે પણ સારું થશે. ચલો અહીં ધ્યાન આપીએ આપણે. તો હવે શું થશે જો કે દાખલા તરીકે હું તમને એમ કહું, સોડિયમ આનું એક ઉદાહરણ આપ્યું છે. સોડિયમ એને એને બરાબર તમે જાણો છો, એનો પરમાણુ ક્રમાંક 11 છે, એનું દળાંક 22 છે. જ્યારે અહીંયા આગળ આ પ્રોટોન નું રૂપાંતર તમે ન્યુટ્રોનમાં કરો છો, એટલે કે અહીંયા આગળ એકનો ઘટાડો થાય, તો એકનો ઘટાડો થાય એટલે અહીં 10 થઈ જાય. તો 10 કોણ આવે પરમાણુ ક્રમાંક, બોલો. આ તો 22 ના 22 જ રહેશે, 10 કોણ પરમાણુ ક્રમાંક છે. અહીંયા આગળ તમારી જોડે પોઝિટ્રોન ઉત્પન્ન થાય ને એન્ટી ન્યુટ્રિનો, તો અહીંયા આગળ તમને તત્વ શોધવાનું કે ડાયરેક્ટ તમે શોધી શકો છો, બોલો 10 પરમાણુ ક્રમાંક કોનો. આ બધી વસ્તુ નથી આવડતી તો નકામું છે ભાઈ. હું ધ્યાન રાખજો, આવડત પુસ્તકમાં આટલી તો ખબર પડે જ તમને. નિયોન, વેરી ગુડ, ચલો સરસ. હા નિયોન એની આ રીતેનું રિએક્શન બને. હવે અહીંયા આગળ જે મેં જસ્ટ તમને જે પ્રોસેસ સમજાય કે જ્યારે પાર્ટિકલ બીટા પાર્ટિકલ પ્લસ ઉત્પન્ન થાય, આ પોઝિટ્રોન થાય, બી પ્લસ કહેવાય, બી પ્લસ ઉત્પન્ન થાય તો કોનું રૂપાંતર થાય, પ્રોટોન નું ન્યુટ્રોનમાં રૂપાંતર. જ્યારે પોઝિટિવ ઉત્પન્ન થાય ત્યારે આ યાદ રાખજો, બી પ્લસ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે પ્રોટોન નું રૂપાંતર ન્યુટ્રોન વત્તા પ્લસ વત્તા ન્યુટ્રિનો ઉત્પન્ન થાય. જ્યારે બીટા નેગેટિવ ઉત્પન્ન થાય, એટલે કે બીટા કોણ ઉત્પન્ન થાય, આ પોઝિટિવ થયા બીટા કોણ થયો, તે વખતે ન્યુટ્રોન નું રૂપાંતર પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન વત્તા એન્ટી ન્યુટ્રિનો થાય. આ બે વસ્તુ તમારા માઇન્ડમાં અંદર હોય તો દુનિયાનું ગમે તેવું રિએક્શન હશે તમે આરામથી ગણી શકશો, અધરવાઇઝ નહીં. બરાબર, મેં તમને પહેલાંય કીધું હતું કે જેટલા બી સ્ટુડન્ટ મારા જેટલા હું ભણાવું છું એટલા દર વર્ષે 3 થી 4 જણા એમબીબીએસ માં જાય છે ભાઈ, 3 થી 4 જણા એનઆઈટી આઈઆઈટી ની અંદર બી જાય છે, બરાબર, એકાદ આઈઆઈટી માં ગયેલા છે. તો હું અભિમાન નથી કરતો, પણ જેટલા બી સ્ટુડન્ટ મારી સામે હતા તો રિસ્પોન્સ લઈ મને સારા સારો મળતો હતો, એ રીતે અત્યારે તમે મને આપો છો રિસ્પોન્સ, તો એ લોકો માટે હું તમને ખાસ કહું, આ વસ્તુ જો તમારા માઇન્ડમાં હશે તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને એનઆઈટી આઈઆઈટી અથવા તો એમબીબીએસ કરતા રોકી શકશે. પણ આ બધી વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો અને સાથે લઈને ચાલજો, અધરવાઇઝ તમારી પરિસ્થિતિ બહુ ખરાબ થશે. આ 4 મહિના જે તમારી જોડે છે એ 4 મહિનાની અંદર તમારી એક્ઝામમાં ગોઠવેલી જે મેથ્સ વાળા છે, સૌથી ક્રિટિકલ મોમેન્ટ તમારી પાસે છે અને સૌથી સારામાં સારો સમય છે તમારી જોડે, સૌથી સારામાં સારો. નથી સ્કૂલનું ટેન્શન, નથી લેસનનું ટેન્શન, નથી પ્રેક્ટિકલનું ટેન્શન, નથી કોઈ જાતની મગજમારી. સીધે સીધું એનું વાંચન કરો, જે કંઈ વાંચો છો, જે કંઈ સમજો છો એને સમજી વિચારી ચાલો. એટલીસ્ટ પહેલી પરીક્ષામાં 50 માર્ક આવ્યો, બીજી પરીક્ષાની અંદર બીજા 50 ઉમેરો, 50, 60, 70, 80, 90 સોની ઉપર નીકળી જશો, આરામથી તમારી લાઈફ બની જશે ભાઈ. મને તમે આખી જિંદગી યાદ કરશો કે ભાઈ મેં તમને શું કીધું છે, એ સલાહ માનજો અને એ પ્રમાણે અનુસરજો. કોઈ જગ્યાએ ટ્યુશન ક્લાસમાં જવાની જરૂર નથી ભાઈ, એવી કોઈ શક્યતા જ નથી ભાઈ. તમારું 11મા ધોરણનું ફિઝિક્સ સારું હશે અને 12મામાં તમારું જેટલું નોલેજ છે એટલું નોલેજ લઈને ઉતરજો, અને એવું હોય તો વધારાના દાખલા જે ગણી લો, બરાબર, 11મા ધોરણના વધારાના દાખલા, 12મા ધોરણના વધારાના દાખલા, એ બધા ગણી સમજી વિચારી જશો, આરામથી તમારા 100 ઉપર માર્ક આવી જશે. 120, 130 નો ટાર્ગેટ રાખશો, એસયુનિટી અથવા તો સારા સારી કોલેજ મળશે, બરાબર. ચલો, પણ જેને આની સમજ નથી અને આઈઆઈટી ના સપના જોવે તો એ નકામું છે, બરાબર. આની સમજ નથી ને એમબીબીએસ નું સપનું જોવે એ નકામું છે, બરાબર. આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ, આ નોર્મલ લાઈફમાં આવશે. ત્યાં તમે જયારે જશો ને એમબીબીએસ માં, ત્યારે ત્રીજા વર્ષની અંદર આ બધી વસ્તુ નોર્મલ આવશે, બીજા ત્રીજા વર્ષની અંદર આના દાખલા આવશે, બરાબર, એ ધ્યાન રાખજો. ચલો, આ થઈ તમારી ચર્ચા, આખી જે મેં ચર્ચા કરી એ આલ્ફા બીટા રિયામાં 3 3 પાર્ટિકલ મેં તમને સમજાય. આલ્ફા પાર્ટિકલ જે છે એ ઉત્પન્ન કરીએ ત્યારે એના પરમાણુ ક્રમાંક ની અંદર 2 નો અને દળાંક માં 4 નો ઘટાડો થાય. બીટા પાર્ટિકલ જ્યારે ઉત્પન્ન થાય જો એ પ્લસ હશે તો દળાંકમાં તો કોઈ ફરક પડતો નથી, પણ એના ક્રમાંકમાં 1 નો ઘટાડો થાય. જો એ માઇનસ હશે તો એના પરમાણુ ક્રમાંકમાં 1 નો વધારો થાય, દળાંકમાં કોઈ ફરક પડે નહીં. આ જ લાઈનો તમારા 3 લાઈન છે, એ 3 લાઈન તમારી જોડે યાદ રહેગી તો તમે કોઈ પણ રિએક્શન બનાવી શકો. અને આવર્ત કોષ્ટકમાં તમને નોલેજ હોવું જોઈએ કે પહેલું તત્વ શું છે, બીજું તત્વ શું છે. તો કે હવે ઘણી વાર તમે આવર્ત કોષ્ટક પણ વારંવાર તમારે યુઝ કરવાનો હોય તો આરામથી બધી વસ્તુ તમે શોધી શકો છો. હવે સવાલ એ આવ્યો કે ન્યુટ્રોન ની શોધ કેવી રીતે થઈ એ સમજાવો. તમારે ક્વેશ્ચન તમારો હવે ન્યુટ્રોન ની શોધ સમજાવો. ન્યુટ્રોન ની શોધ જેને ચેડવિક કરી લીધી, ચેડવિક ચેડવિક નામનો વૈજ્ઞાનિક થયો અને એને નોબેલ પ્રાઇઝ મળ્યો ન્યુટ્રોન ની શોધ માટે. હવે સવાલ મેં તમને કીધો તો હાઇડ્રોજન ના 3 સમસ્થાનિકો છે, H11 H12 અને H13, બરાબર. આ 3 3 છે, એ 3 3 ના દળ અલગ અલગ છે, બરાબર. એ 3 3 ના દળ અલગ અલગ હોવાને કારણે સ્વાભાવિક વસ્તુ છે એ વખતે એવી માન્યતા છે અને અત્યારે એવી માન્યતા છે કે કોઈ પણ ન્યુક્લિયર હોય
હાઇડ્રોજન અથવા તો એના પ્રોટોન ના દળના પૂર્ણ ગુણાંક હોય, જે રીતે આપણે ક્યુ ઇઝિકલ ટુ એની લઈએ જેવી રીતે અહીંયા કર પણ છે. તો આની ચકાસણી પણ લગભગ લગભગ આપણે એવું વિચારી ચાલીએ તો એનો મતલબ એ થયો કે આની અંદર વધારણ આ બધાના પરમાણુ ક્રમાંક સમાન છે પણ દળાંક જુદા જુદા છે. દળાંક જુદા જુદા છે તેને એવી ધારણા કરી કે સપોઝ આની અંદર કોઈ વધારાનો પાર્ટિકલ હોવો જોઈએ તો જ આવું શક્ય બને. અધરવાઇઝ ન્યુક્લિયસમાં એવું ના હોય ઓટોમેટિકલી એનું દળ વધી જાય, નથી એ વિદ્યુત ભાર ધરાવતો, નથી કોઈ આંતરક્રિયા કરતો. તો સ્વાભાવિક વસ્તુ છે કે આની અંદર આની જે શોધ પાછળનું કારણ હતું એને બેરિલિયમ, જે બેરિલિયમ જે છે એની પર એને બીટા પાર્ટિકલ બરાબર B4 બરાબર અને એની પર બીટા પાર્ટિકલ અથવા એટલે કે Hg2O4 જ્યારે એપ્લાય કર્યો તો આના પરથી અહીંયા આગળ Be છે જે છે B49 બરાબર. તો આનું આ બંનેની પર બીઈ પર તમે આલ્ફા પાર્ટિકલ નો મારો કરો છો તે વખતે અહીંયા આગળ એક વધારાનો પાર્ટિકલ હોવો જોઈએ, કારણ કે આની અંદરથી જે બને છે એ બને છે કાર્બન બને છે. કાર્બન એટલે C6H12 બને છે, C6H12 બને છે. તો જુઓ 4 ને 2 6 થાય અહીંયા આગળ અને 9 ને 4 13 થાય છે, તો અહીંયા આગળ આપણે 12 આવે છે અને અગર 6 આવે છે તો એનો મતલબ એ થયો કે એ કોઈક વધારાનું આવે છે. તો એ જે વધારાનું દળ ધરાવતો કોણ જે છે અહીંયા કે તમે 0 લખો ને 1 લખો ને આ જે વસ્તુ થઈ એને ન્યુટ્રોન કહેવાય, આ જે વસ્તુ થાય એને સ્પ્લિટ ન્યુટ્રોન કહેવાય. સૌથી પહેલા પેલું તે એને ગેમા પાર્ટિકલ ધારવામાં આવે, ગેમા પાર્ટિકલ ધારીને એની ધારણા કરવામાં આવી. તો ગેમા પાર્ટિકલ હોય તેની જોડે પ્રચંડ ઉર્જા હોય, તો સ્વાભાવિક વસ્તુ છે કે એ કરી ઉર્જા વિહીન હતો, એટલી બધી ઉર્જા ધરાવતો નતો. તો એની ધારણા એવી હતી કે જ્યારે બેરિલિયમ ઉપર તમે જ્યારે આલ્ફા પાર્ટિકલ, આ આલ્ફા પાર્ટિકલ છે આ બીઈ હોય ને જેની પર આ તમારે આગળ જતા પ્રેક્ટિકલ આવશે આની પર તમે આલ્ફા કણ નો મારો કરો છો તો આની અંદર થી આપણને કાર્બન C6H12 મળે વધતા અહીંયા આગળ મળે આપણને ન્યુટ્રોન બરાબર. જે હમણાં જે તમને સમજાવ્યું કે નીચેના જે છે અને ઉપરના પરમાણુ ક્રમાંક અને દળાંક એનું અહીંયા આગળ સંરક્ષણ થવું જોઈએ. તો અહીં તમે જોઈ શકો 4 + 2 = 6 તો અહીં 0 લખવો પડે, ક્લિયર. તો એવો કોઈ કણ હોય કે જેનો પરમાણુ ક્રમાંક 0 હોય પણ દળાંક ધરાવતો હોય તેવો પાર્ટિકલ કયો છે તેને ન્યુટ્રોન નામ આપ્યું, અને ન્યુટ્રોન કોણે આપ્યું તો ચેડવિકે નામ આપ્યું. ચેડવિકની આ શોધને કારણે આજની તારીખની અંદર સૌથી સારામાં સારા પ્રક્ષિપ્ત કણ અથવા તો કોઈ પણ વિભાજન ની અંદર જો ઉપયોગ કરતા હોય તો આપણે ન્યુટ્રોનનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે ન્યુટ્રોન ઉપર વિદ્યુતભાર છે નહીં, વિદ્યુતભાર છે નહીં માટે એનો આરામથી આપણે સલેન અથવા તો વિખંડન પ્રક્રિયામાં એનો ઉપયોગ કરીએ, એની લીધે અને નોબેલ પ્રાઇઝ મળેલું બરાબર. હવે આના શોધ વિશે આપણે થોડું ડિટેલમાં આપણે ચર્ચા કરવાની છે તો એ આપણે જોઈએ. આ રિએક્શન પણ તમને પૂછી શકે છે, આ રિએક્શન પણ તમને પૂછી શકે એટલે ધ્યાનથી જોઈ લો. હવે આ રિએક્શન જયારે તમને પૂછે તમને એ ખબર હોય કે અહીં આગળ શું છે, આલ્ફા પાર્ટિકલ છે, ક્લિયર આટલી વસ્તુ. ચલો અહીં જોવો તો ચેડવિક ની શોધ અથવા તો આલ્ફા પાર્ટિકલ બરાબર, સોરી ન્યુટ્રોન ની શોધ. ડ્યુટેરિયન અને ટ્રિટિયમ ના ન્યુક્લિયસ હાઇડ્રોજન ના સમસ્થાનિક હોવાથી આ ડ્યુટેરિયમ છે, ટ્રિટિયમ એટલે આ છે ટ્રિટિયમ બરાબર, ટ્રિટિયમ આ હાઇડ્રોજન. દરેક ના તમે જોઈ શકો પરમાણુ ક્રમાંક સમાન છે પણ દળાંક એના અલગ અલગ છે. આના કરતા આ ત્રણે ત્રણ વસ્તુ વિશે જોઈ શકો કે 1:2:3 નું પ્રમાણ છે, તો 1:2:3 નું પ્રમાણ સાથી છે. તમને આ સીધો પ્રશ્ન થયો કે હાઇડ્રોજન ના સમસ્થાનિકો ના દળ ના પ્રમાણ લખો, તમને ક્વેશ્ચન આવો પૂછે ક્વેશ્ચન હાઇડ્રોજન ના સમસ્થાનિક માટે દળનું પ્રમાણ ખાલી જગ્યા, તો જવાબ આવશે તમારો 1:2:3 આ રીતે. સમજ પડી પહેલી લાઈન માં ક્યાં ક્વેશ્ચન બની શકે બરાબર. ચલો શું કહે છે બીજું, પણ હાઇડ્રોજન ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ના ન્યુક્લિયસ ના દળો 1:2:3 ના ગુણોત્તર માટે આથી ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ના ન્યુક્લિયસ પ્રોટોન ઉપરાંત કઈ તટસ્થ પરમાણુ ધરાવતો હોવો જોઈએ. આ અહીંયા આગળ તમે જોઈ શકો કે આ ત્રણે ત્રણ હાઇડ્રોજન જે છે હાઇડ્રોજન નું સ્ટ્રક્ચર તમે દોરવા જાઓ તો હાઇડ્રોજન તેની અંદર ફક્ત એક પ્રોટોન છે, એક ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન H11 લખે. એ જ રીતે અહીંયા આગળ આ ઇલેક્ટ્રોન ફરે છે, અહીંયા આગળ આ પ્રોટોન છે, વધતા કોઈ અહીંયા આગળ કણ છે કે જેને કારણે એનું દળ શું થયું H12 થયું, એ બે થઈ ગયા. એ જ રીતે અહીંયા આગળ અહીં ઇલેક્ટ્રોન ફરે છે આ ન્યુક્લિયસ, તો એને લખ્યું અમે H13 ટ્રિટિયમ માટે, તો પ્રોટોન તો એની જોડે હતો અને વધારાને અહીંયા કોઈ બે કણ આવે. આનું દળ એક લઈએ છીએ તો આનું બે આવે છે, આનું ત્રણ આવે છે. અહીં એક કણ છે, અહીં બે કણ છે, અહીં ત્રણ કણ છે. તો સ્વાભાવિક છે કે એક સવાલ થયો કે હાઇડ્રોજન ની અંદર તો કોઈ ન્યુટ્રોન હતો જ નહીં, અને ડ્યુટેરિયન અને ટ્રિટિયમ ની અંદર, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ની અંદર તમે જો તેના દળની અંદર કેટલો બમણો અને ત્રણ ગણો વધારતો તો એનો મતલબ એવો સાફ થયો કે એની અંદર કોઈ વધારાનો કણ હોવો જોઈએ અને વધારાનો કણ તટસ્થ કણ હોવો જોઈએ.
સભાઈ કીધું તટસ્થ ના આવે તો અંડક્રિયા કરે, પણ એવું તો અહીંયા જોવા મળતું નતું. બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે એની અંદર એક કણ વધારાનો હોવો જોઈએ. આ સમસ્થાનિકોના ન્યુક્લિયસમાં હાજર એવા તટસ્થ દ્રવ્યમાનનો જથ્થો પ્રોટોનના દળના એકમમાં દર્શાવતા અનુક્રમે થી એક કે બે છે. અહીંયા તમે જોઈ શકો કે અહીં એક ગણો વધારો છે અને બે ગણો વધારો છે. બરાબર, પણ એ પ્રોટોનના દળના પૂર્ણગુણાંક છે, આપણે એવું ધારી ચાલ્યા છે. આ હકીકત દર્શાવે છે કે પરમાણુમાં ન્યુક્લિયસ પ્રોટોન ઉપરાંત જે તટસ્થ દ્રવ્યમાન ધરાવે છે તે મૂળભૂત એકમના પૂર્ણગુણાંક કેટલું હોય છે. આ રીતે 1932માં જેમ્સ એડિકે ચકાસ્યો હતો, તેણે જોયું કે જ્યારે બેરિલિયમ પર આલ્ફા કણનો મારો ચલાવવામાં આવે છે ત્યારે તટસ્થ એવું તટસ્થ વિકિરણનું ઉત્સર્જન પામે છે. જો મેં સમજાયું, આલ્ફા કણ આ બેરિલિયમ C6+12 ન્યુટ્રોન, તો આ ન્યુટ્રોન જે થયું એ તટસ્થ વિકિરણ થયું. સમજ પડી આ રિએક્શનમાં? ઉપર મેં તમને સમજાવ્યું છે બેરિલિયમ વાળું, નીચે મેં આ કેલ્ક્યુલેશન કરીને પણ બતાવ્યું છે. આ વસ્તુ પણ યાદ રાખજો. આ તો ઠીક છે, ત્રણે ત્રણના દળની અંદર ફેરફાર પડ્યો માટે એને ઉધાર્યું કોઈ તટસ્થ પરમાણુ હોવો જોઈએ, પણ સવાલ શું છે આ કેવી રીતે આવ્યું? અને એ વખતે એ લોકોને ખબર નથી, આને એક્સ કહી દીધું, માન લો આ એક્સ માની ચાલે. એ વખતે તો કોઈને ખબર નથી, આ કોઈ અજ્ઞાત તત્વ છે, અજ્ઞાત એવું કહી દો, અજ્ઞાત હોવું જોઈએ, જેનો ક્રમાંક ઝીરો હોવો જોઈએ, પણ એનો દળાંક એક હોવું જોઈએ. એક એટલે પ્રોટોનના દળ જેટલું હોવું જોઈએ, પ્રોટોનના દળના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ, તો જ આ વસ્તુ શક્ય બને, અને તો જ આ ત્રણે ત્રણ માટે પણ શક્યતા બને. તો એની જે ધારણા હતી, આ અજ્ઞાત હતી, એને એને ન્યુટ્રોન કીધો, ન્યુટ્રોનની શોધ એને આપી હતી. આપણને બોલો આટલે સુધી સમજ પડી આ રિએક્શન સાથે? હલો, ચેડવિકની શોધ. બે ચોપડી રિએક્શન નથી, એને લખી રાખજો, આ કામમાં લાગશે તમને બધાય. હલો, સમજ પડી? ચલો ભાઈ, આસ્થા, એલિસ, હેમાંગીની, જીયા, કેવલ, ક્રિસ, મેગા, મે, બોલો. ચલો સમજ પડી? ઓકે, ચલો વાંધો. તો આનો મતલબ એ થયો કે અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા એક વધારાનો કણ આવે છે, એ વસ્તુ આને આની પરથી પણ સાબિત કરી. હાઇડ્રોજન છે, ડ્યુટેરિયમ છે, લિથિયમ છે, ત્રણે ત્રણના દળ તમે જુઓ તો અહીંયા આગળ બે ગણો આવે છે, અહીં ત્રણ ગણો આવે છે. આ પર પ્રોટોનના દળને જો આપણે એકમ તરીકે લઈએ તો એ પૂર્ણ ગુણાંકમાં આવે છે. એ વસ્તુ એને સમજાવવા માટે કયા રિએક્શન લીધું, એ રિએક્શન પરથી એને જોવા મળ્યું કે અહીંયા તો 4+2=6 થાય, 9+4=13 થાય, પણ એ 12 ઘટાડે, કારણ કે C6+12 એ પરિચિત તત્વ છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે વધારાનો જે ગયો એના મતથી એવું થયું કે આ એક તટસ્થ, આ ઝીરો અહીં બતાવે છે, એનો મતલબ કે આ તટસ્થ કણ હોવો જોઈએ. તટસ્થ કણ જે છે એની સમજૂતી એને આપી. એની સમજૂતી શરૂઆત ની અંદર મેં તમને કીધું તટસ્થ કણ, મેં તમને હમણાં સમજાવું કે આમાં ક્યાં આલ્ફા કણ છે પોઝિટિવ છે, બીટા કણ છે નેગેટિવ છે, પાછો બીટા પોઝિટિવ જે છે એ પોઝિટિવ છે, પણ છેલ્લે મેં તમને કીધું ગેમા એ શૂન્ય લખ્યું, એનો મતલબ એ થયો કે તટસ્થ હતું. તો શરૂઆતમાં એ લોકો એવું ઉદાહરણ ચાલે કે ભાઈ આ તટસ્થ પરમાણુ એ બીજું કશું નહીં, તટસ્થ જે કણ છે બીજું કશું નહીં પણ શું છે, ફોટોન છે. તો ફોટોન ધારી ચાલે, તો ફોટોન ધારી ચાલે તો એની ઉર્જા વધવી જોઈએ, એક સવાલ થઈ ગયો. અને ચડવી કે આપણને આ વસ્તુ શોધીને આપી, એ જુઓ એ શું કહે છે. બરાબર, ચલો ન્યુક્લિયસ પણ એવું પણ અવલોકિત થયું કે આ તટસ્થ વિકિરણ હિલિયમ, કાર્બન અને નાઇટ્રોજન જેવા હલકા ન્યુક્લિયસ માંથી પ્રોટોન ને દૂર કરી શકે છે. તે સમયે તટસ્થ વિકિરણ તરીકે એકમાત્ર ફોટોન એટલે કે વિદ્યુત ચુંબકીય તરીકે તરંગો જાણીતા હતા. ઉર્જા સંરક્ષણ અને વિજ્ઞાન સંરક્ષણના સિદ્ધાંત લાગુ પાડીને એમ જણાવ્યું કે જો તટસ્થ વિકિરણ ફોટોન નું બનેલું હોત તો ફોટોનની ઉર્જા બેરિલિયમના ન્યુક્લિયસ પર આલ્ફા કણના મારાથી મળતી ઉર્જા કરતા ખૂબ જ મોટી હોવી જોઈએ. તો સ્વાભાવિક વસ્તુ જો અહીંયા આગળ આ ગેમા પાર્ટિકલ હોય, મેં તમને જસ્ટ સમજાવ્યું હમણાં કે એક ઉત્તેજિત અવસ્થામાંથી બીજી કોઈ ઉત્તેજિત નીચી અવસ્થામાં જાઓ છો, અહીંયા આગળ -3.4 EV છે અને અગર -13.6 EV છે, તો આની વધારે ઉત્તેજિત માંથી નીચી કક્ષામાં જાઓ તો આમાંથી ઉર્જાનું ઉત્સર્જન થાય. આની કોઈ ઉર્જા હશે, આ જે ઉર્જા છે એમની વિક્રમની હોય. તો સ્વાભાવિક વસ્તુ છે કે અહીંયા આગળ આની જોડે પ્લસ અહીં ઉર્જા આવી જોઈએ અને પ્રચંડ આવી જોઈએ, ખૂબ મોટી ઉર્જા આવી જોઈએ, પણ એ ઉર્જા અહીંયા જોવા મળતી નથી. એનો મતલબ એ થયો કે આ ગેમા કિરણ નથી, આ ગેમા કિરણ કે વિદ્યુત ચુંબકીય તરંગ નથી, એના સિવાયની કોઈ વસ્તુ છે. અને એના સિવાયની કોઈ વસ્તુ જે છે એનું નામ એને આપ્યું ન્યુટ્રોન, અને એ ન્યુટ્રોન માટે અહીંયા આગળ અજ્ઞાતની જગ્યાએ એને લખીને આપ્યું N01.
અને આ શોધ માટે એને નોબેલ પ્રાઇઝ મળેલું. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? ચલો સમજ્યા. જો ચેડવિકના સંતોષકારક રીતે ઉકેલવા આ કોયડાની ચાવી એ હતી કે એને તટસ્થ ન્યુટ્રોન તરીકે ઓળખાતા નવા પ્રકારના તટસ્થ કણનું બનેલું ધરવામાં આવે તો ઉર્જા સંરક્ષણ અને વિમાન સંરક્ષણ પરથી આ નવા કણનું દળ તે નક્કી કરી શક્યો અને પ્રોટોનના લગભગ દળ જેટલું છે, એનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું છે. આપણે લખીએ 1.67 × 10⁻²⁷ કિગ્રા. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ આપણે સમાન લઈને ચાલીએ. બરાબર, છે સમાન નથી, થોડોક ફરક છે, પણ ઇટ ઇઝ માઇનોર. એ માઇનોર છે એને આપણે અવગણી નાખીએ છીએ, લગભગ એના જેટલું લઈને ચાલીએ છીએ. એટલે આપણે એમ પણ સાબિત કરીએ કે કોઈ પણ તત્વ જે છે એની અંદર જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસ પ્રોટોનના દળના પૂર્ણ ગુણાત્મક હોય છે. બરાબર, એ રીતે આપણે ચાલીએ છીએ. અત્યારે ન્યુટ્રોનનું દળ વધુ ચોકસાઈ રીતે જાણવા મળ્યું, એને આપણે લખીએ છીએ MN બરાબર 1.00008666 U. અને આને તમે કેજી માં કન્વર્ટ કરશો એટલે આવશે 1.67449 × 10⁻²⁷ કેજી. આ થયું તમારું પ્રોટોન ન્યુટ્રોનનું દળ, જે પ્રોટોનના દળ જેટલું છે. આપણે પ્રોટોનનું દળ લખીએ છીએ 1.67 × 10⁻²⁷ કેજી લઈ લઈએ છીએ. −27 છે એટલે આટલા આંકડાનું કોઈ મહત્વ રહેતું નથી. એટલે લગભગ આપણે એવું લઈ ચાલીએ છીએ કે ભાઈ પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ બંને સમાન છે. બરાબર, ચલો હવે અહીંયા આગળ એની સમજૂતી આપી છે કે ન્યુટ્રોનની શોધે ચેડવિકને ભૌતિક વિજ્ઞાનમાં 1935 નોબેલ પ્રાઇઝનું એનાયત થયું. તો આ વિચારજો તમે કે આપણે 1935 લોકો ન્યુટ્રોનની શોધ કરતા હતા, આપણે 1935 ગુલામ હતા, તો સ્વાભાવિક વસ્તુ કે એના કરતા આપણું નોલેજ પાછળ જ છે અને આપણે આમ પણ બધા પાછળ જઈ રહ્યા છે. બરાબર, તો સ્વાભાવિક વસ્તુ છે કે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ ચાલજો, આપણે એમના કરતા કેટલા પાછળ છે. બરાબર, જો અંગ્રેજ દેશની અંદર આપણે જઈએ, કોઈ બીજા કોઈ કન્ટ્રીમાં જઈશું તો એ લોકો આપણા કરતા ઘણા બધા આગળ છે. બરાબર, તો એનું કારણ આ પણ છે. મુક્ત પ્રોટોન થી વિપરીત મુક્ત ન્યુટ્રોન અસ્થાયી છે. તે પ્રોટોન એક ઇલેક્ટ્રોન અને એક એન્ટી ન્યુટ્રોનો માં વિભાજન પામે છે અને તે 1000 સેકન્ડ નો સરેરાશ જીવનકાળ ધરાવે છે. આપણે પ્રશ્ન થયો ન્યુટ્રોન નો સરેરાશ જીવનકાળ, સરેરાશ જીવનકાળ જેને ટાઉ કહેવાય એ છે તમારી જોડે 1000 સેકન્ડ. હું આગળ સમજાઈશ કે સરેરાશ જીવન કાળ એટલે શું. તો જેનું જીવન છે એનો ઈમા ભાગ જેની મૂળ સંખ્યા છે, દાખલા તરીકે ન્યુટ્રોનની સંખ્યા જે હોય, ન્યુટ્રોનની સંખ્યા અહીંયા 100 છે, આ 100 ન્યુટ્રોનમાં ઈમા ભાગની થવા માટે લાગતા સમયગાળા એનો સરેરાશ જીવન કાળ કહેવાય. કેમેસ્ટ્રી કદાચ આ બધું આવતું હશે, એન બરાબર n0e⁻⁴λ, એ બધા સૂત્ર તમે જોતા છો, −λT, એ બધા સૂત્ર આગળ જતા આવવાના છે. પણ અત્યારે જસ્ટ મેં તમને કીધું આ યાદ રાખો કે એનું 1000 સેકન્ડ જે છે. બરાબર, તો કોઈ વાર પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ભાઈ ન્યુટ્રોન અસ્થાયી છે, અસ્થાયી છે એટલા માટે કારણ કે એનો સરેરાશ જીવન કેટલો છે, 1000 સેકન્ડ છે. 1000 સેકન્ડ પછી એ લુપ્ત થઈ જાય, એ કેમ ક્ષય પામી જાય, એ રહેશે નહીં. ક્લિયર આટલી વસ્તુ? તો સ્વાભાવિક વસ્તુ છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ રીતે તમે એને સમજી શકો છો ન્યુટ્રોન માટે. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ચલો હવે આવતીકાલે એનું બીજું આગળ જોઈશું. બરાબર, ચલો આટલેથી રાખીએ છીએ આપણે, કટ કરું છું અહીંથી.